नमस्कार, गीरना वीडियो में तमारू स्वागत छे। आपणे आ वीडियो नी अंदर 2-3 मिनिट छे, सौथी पहली 2-3 मिनिट ए एक युवक साथे वात करीशुं, कई रीतना ए लोको सिंह साथे जीवन जीवे छे अने अहींया गीरमां रहे छे। अने बीजी 2-3 मिनिटमां हूँ तमने एक दादानी मुलाकात करावीश। ए दादाने हूँ इंटरव्यू में लीधुं छे, थोड़ी एवुं मतलब मूकवानी कोशिश करी छे। वीडियो ने लाइक शेर करजो प्लीज। आपणे अहींना एक लोकल व्यक्ति साथे मुलाकात करी छे अने જોઈએ આપણે કે તે ગીરની અંદર ઘણા બધા એવી રહસ્યમય વાતો કરશે અને આપણે જોઈએ કે શું કહે છે અને શું છે એના અનુભવો હરણના અને જંગલની અંદર રહેતા જે પ્રાણીઓ સાથેની કેવી છે એની દોસ્તી, તેના વિશે આપણે માહિતગાર કરશે। તમે જોઈ શકો ગાઢ, એકદમ ગાઢ જંગલ છે। આ જંગલમાં એવા કોઈ શાગના કે એવા કોઈ વૃક્ષો નથી, પણ કાંટાળી જે વનસ્પતિઓ હોય ને એ તમામ વનસ્પતિઓના અહીંયા વૃક્ષો આવેલા છે, એટલે થોડું ધ્યાન રાખવું પડે। આ જંગલની પહેલાં તમને હું ખાસિયત જણાવું, અહીંયા તો પહેલાં એક તો ગાંડા બાવળ છે ને એના વૃક્ષો વધારે પડતા આવેલા છે, એટલે તમને બૂટ પહેર્યા વગર તો અહીંયા તમે આવી ન શકો, કારણ કે બહુ કાંટા લાગે, એટલે તમારે થોડુંક ધ્યાન રાખવું પડે। આ મંદિર છે, મંદિરમાં ઘણા બધા ચમત્કારો થયા છે। અહીંયા આસપાસ પણ ઘણા એવા જે ભેંસો હોય, ગાયો હોય, એમનો સિંહથી બચાવ થયો છે અને ઘણી બધી ભેંસો પણ મૃત્યુ પણ પામી હોય, પણ આ લોકો છે નિડરતાથી અહીંયા રહેતા હોય છે। એમના હવે ઇન્ટરવ્યુ અહીંયા જ ઇન્ટરવ્યુ લેવાની કોશિશ કરીએ। ઇન્ટરવ્યુ થોડું કટ કટ કરીને લીધેલું છે, કારણ કે બહુ લાંબો વિડીયો થતો હતો, એટલે મેં ઇન્ટરવ્યુમાં મહત્વના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને કટ કરીને જલ્દી જલ્દી મેં મૂકેલા છે। વિડીયોને શાંતિથી જુઓ, આવનારા સમયમાં મોટા મોટા વિડીયો પણ મૂકવામાં આવશે। ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જલ્દી, ચાલો જોઈએ। તો આપણે ગીરના એ જંગલની અંદર આવ્યા છીએ જ્યાં આપણે મેં તમને વિડીયો આગળ બતાવ્યો છે। તો અત્યારે આપણે જે ગીરની અહીંયા જે લોકલ વ્યક્તિ છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીએ કે જ્યારે પણ જે સિંહ છે એ નીકળતો હોય અને આ વ્યક્તિઓ છે ત્યાં ગાયો ભેંસો ચરાવતા હોય અથવા ઊભા હોય, તો એ લોકોની એ લોકો શું રિએક્ટ કરે છે, શું એમનું રિએક્શન હોય છે, એના વિશે આપણે જાણવાની કોશિશ કરીએ એમને। તો સૌથી પહેલો પ્રશ્ન એ કરીએ કે એમના નેહડાની આજુબાજુ ક્યાંય પણ સિંહ આવે તો એ લોકોને કઈ રીતના ખબર પડે, અને સિંહ છે એ અને એની જે ઢોર છે, એના માલ ઢોર છે, ભેંસો ગાયો હોય, એને કઈ રીતના ખબર પડે, એ વ્યક્તિ હવે આપણે જણાવશો। અમારા નેહડાની બાજુમાં ક્યાંય સાવજ આવે તો અમને તાત્કાલિક ખબર તો પડી જ જાય, અને અમારી ભેંસો છે તેને પણ સુગંધ આવી જાય એટલે ખબર પડી, અને અમે સાવધાન। આપણે એમને એ પૂછવાની કોશિશ કરીએ કે જ્યારે પણ સિંહ છે એ પોતાની કેડીમાં જતો હોય અથવા તો સિંહ સાવજ છે પોતાના ફેમિલી સાથે નીકળ્યો હોય, ત્યારે આ લોકોનું શું રિએક્શન હોય છે, ત્યારે જે કઈ રીતના આ લોકો રિએક્ટ કરે છે એના વિશે આપણે પૂછીએ। જો સાવજ કેડીએ ક્યાંય જતો હોય તો કાં તો અમે રસ્તો બદલાવી લઈએ, કાં તે સાવજ તેનો રસ્તો બદલાવી લઈએ, બંને એકબીજાની મર્યાદા જાળવી લઈએ છીએ। ક્યારેય તમે આમ ગાયો ભેંસો લઈને જતા હોય ને ક્યારે તમારી સામે ક્યારેક આમ સિંહ આવી ગયો એવું બન્યું છે કે નથી બન્યું ક્યારેય? હા, ઘણી વાર બનેલું, સિંહ અમારી સામે હોય ને અમે પણ તેની સામે હોય, પછી તેનો રસ્તો બદલાય ને વયો જાય। અત્યારે આપણે તો ગીરમાં નથી, પણ ગીરના એ બારોબારની સાઈડ છે, પણ તમે જે ગીરનું જે નેહડાઓ છે ટોટલ નેહડાની સંખ્યા કેટલી? અહીંયા ટોટલ 56 નેહડા છે। ઓકે, 54 નેસ છે ને? તમે છે ને છોકરા, તો છોકરા નહીં પણ ભગવાન તમને માનું, આ મને સાથ સાથ કરીને ભેળા આવ્યા। હા સાંભળ્યું, તો હાલો અમારે જોવું ભલે, તો હવે આવો દેવ દર્શને કે કંઈ નહીં, તમને એટલા દર્શન તો છે ને, દર્શન થઈ ગયા। હા મહાદેવ છે ને એ સાધુ તો ને હવારી ડાંગર ભાઈ કે હવે ખીચડી ખાંડી ખાઈને નાઈને પોજે અધેરું કહે, એટલે રાતમાં ઉગી જતું હે, ઉગવું બધું પાકી જાય હાંસ પડે જા એક જ રાતમાં? હા, એક દીમાં ને પછી છે ને પોચ્યું તાણી ગઈને હરા પાપ્યો ને અબૂટ થઈ ગઈ ન્યા એવું સાધુ ભાઈ ભક્તિ કઈ હેલી છે ને એવો ઓલો હતો ને, મતલબ મને તને એક જ કહું, હરિશ્ચંદ્ર માથે કેટલી કસોટી પડી હતી? હા, પછી બી રાજા માથે કેટલી કસોટી પડી હતી? હા બહુ, સમજે તો સબરીબાઈ માથે લીંભાડા માંથી બાળ ભીંડના જીવતા ને હળગ્યો અહીંયા હાસી ભક્તિ હોય ને તો પ્રહલાદ
માનતો નતો તો સાંભળે જગાવી ને કે સોટી જતા નો રામ હોય આમ સોંટવા ગયો ને જે કીડી ને ભરી દીધી તો એ ભર્યો ભણા કોણ કોણ ને રાવણ આ ત્રણનો ઇતિહાસ છે કે વેર ભાવે ભજે તો ત્રણ અવતાર ને સ્વામી હાથ અવતાર લેવા પડે તો એનું બધી પાપ ધોવાય ત્રણેય વેર ભાવે ભજ્યા ને ભગવાન મેં સાથે મોચું એટલે મોક્ષ પામ્યા વિડીયો ચલો થઈ ને